વગેરે વગેરે. છોકરી સગર્ભા થાય છે પણ એને નથી કોઈ જમવાનું આપતું, નથી એના માથેથી કામ ઓછું થતું. એની પ્રસૂતિ જ્યારે નજીક આવે છે તો અઠવાડિયા પહેલાં છોકરી કહે છે એના સાસુને કે માં, હું હવે સહન નથી કરી શકતી, કંઈક મને થઈ રહ્યું છે. તેમાં કંઈક નવાઈ પામવાની વાત નથી, એ તો દુનિયાની તમામ સ્ત્રીઓને થાય છે. છેવટે એની કોથળી તૂટી જાય છે, પાણી નીકળવાનું શરૂ થાય છે, એ વેદનાની મારી કણસી રહી છે. પણ સાસુ એવું માને છે કે આ તો તારા બાપની જવાબદારી, કારણ કે એણે દહેજમાં આમ પણ કંઈ આપ્યું નથી. છેલ્લે છોકરી બેભાન થઈ ગઈ અને પડી રહી છે. તો પછી કોઈ બીજા ત્રાહિક વ્યક્તિ એના પિતાજીને કહ્યું કે આવું થયું છે, એટલે એ લોકો આવીને એને લઈ ગયા દવાખાને. ડૉક્ટરે કહ્યું કે મહા મહેનતે અમે છોકરીને બચાવી લઈશું પણ બાળકને નહીં બચાવી શકીએ, આનું પહેલું બાળક. એ પછી છોકરી કે હવે શું કરવું, એટલે એ માને છે કે હવે હું પરણી એટલે મારું કોઈ ભાગ્ય નથી, મારે અહીંયા જ રહેવાનું છે. એ જ અપમાનો સહન કરીને રહી અને ફરી એ સગર્ભા થાય છે. પણ આ વખતે એને ડર લાગે છે કે મારો પહેલા બાળકના જેવું જ અહીંયા થશે, એટલે મા બાપના ત્યાં જાય છે. બાળક જન્મે છે સ્વસ્થ, પણ 3 મહિનાનો દીકરો થઈ ગયો છે, નથી એનો પતિ જોવા આવતો, નથી એના સાસુ જોવા આવ્યા, કે નથી કોઈ કુટુંબના માણસે ફોન પણ કર્યો. ફોન કરે છે તો એનો પતિ કહે છે કે કદાચ મારું બાળક ના પણ હોય, મારે આવીને આમાં શું જોવાનું છે. મા બાપને ચિંતા થાય છે કે દીકરીની જિંદગીનું શું, એટલે સામે થઈને એ દીકરીને લઈને સાસરે જાય છે. ગ્રામ પંચાયતના લોકોને ભેગા કરે છે કે તમે વચ્ચે પડો ને આનું કોઈ સમાધાન કરાવો. એની સાસુ કહે કે સમાધાનની પહેલી શરત એ છે કે એ સ્વીકારી લે કે અત્યાર સુધી જે પણ થયું છે બધી એની ભૂલ છે. દીકરી કહે કે વાંધો નહીં. તો સાસુ કહે કે હવે મારા પગમાં સાષ્ટાંગ દંડવત પ્રણામમાં સૂઈ જાતું અને માફી માંગ. એના બાપની હાજરીમાં ગાળો વિસ્તરતી જઈને એની માં સુધી ને એની બહેનો સુધી જાય છે. છોકરી સહન કરી લે છે. બાપને એમ કે ચાલો પતિ ઘરે ગયા. સાસુ કહે છે કે હવે તારે જુદા રહેવાનું છે. એમનું પોતાનું 4 ઓરડાનું મકાન છે, કૂલર છે, પંખા છે. એને ગાયની ગમાણમાં જગ્યા આપે છે જ્યાં ગાયોને ભેંસો બાંધે છે. અને સાસુ કહે છે કે ગાયનું જે છાણ છે એવી તારી જિંદગી કરવાની હું તને ખાતરી આપું છું. એટલે એને ત્યાં રાખે છે એના બાળક સાથે. વરસાદ આવે તો બાજુમાં ખેતર છે એટલે એનું બધું પાણી અંદર આવે છે. પાણી સાથે વીછી પણ આવે છે અને એની સાથે સાપ પણ આવે છે. ઓરડીને બાણું છે નહીં. એનો પતિ એને જરૂર પડે કે મારે આજે જવું છે એની સાથે તો જાય છે અને બીજા દાડેથી દેખાતો નથી. એ કહે છે મને એકવાર કે મારા બાળકને હું લઈને બેઠી હતી અને બાળક સાથે જ વાત કરું, બીજું તો હતું ને કોઈ વાત કરવાવાળું. અને મેં જોયું કે એક મોટો વીછી એક મોટો કાળો આવી ગયો છે અંદર, એટલે હું ગભરાઈ ગઈ. મારા પતિને બૂમ પાડીને કહું કે એક કામ કરો ને, હું ભલે મરી જાઉં પણ આ બાળકની સલામતી નથી, એને પહેલાં ઘરમાં રાખો ને. તો કે 1 મિનિટ, મારી મમ્મી છે ને એ બહાર ગામ ચેલાને ફોન કરું. એટલે મમ્મીને ફોન કર્યો કે શું કહેવું છે માં તારે, આ બાળકને અંદર આશરો આપું? માએ કહું કે ના બિલકુલ નહીં, એની આપણા ઘરમાં કોઈ જરૂર નથી. અને છેલ્લે એટલી હદ આવે છે, એને ઘરમાં બધા જમી રહે પછી જે વધ્યું ઘટ્યું છે એને જમવા માટે આપે છે. એ બિલકુલ નવરી ના રહે એટલા માટે પાણી ભરવાનું, પાણી ભરતા કોઈ બીજી સ્ત્રી સાથે વાત નહીં કરવાની. જ્યાં પાકું ફરસ છે એને તો પોતું વાગી શકે, જ્યાં લીપણની ફરસ છે એ પણ ધોવાનું અને ધોવે ગયું માટે ફરી લીપવાનું દરરોજ. અને જેવું 6 મહિનાનું બાળક થાય છે એટલે કે હવે કેડે બાંધ અને ખેતરમાં આ કામની સાથે મજૂરી કર. છોકરીએ કોઈ દાડો કામ જોયું નથી અને છતાં પોતાનું એને લાગે કે મારો સંસાર કદાચ ટકી જાય. એટલે આ વેદનામાં કોઈક એને જોઈ જાય છે
એના બાપુજીને ફોન, એ આગ્રહ છે છોકરી કે પ્લીઝ તમે મહેરબાની કરો મારા બાપુજીને જાણ ના કરશો, મારું લગ્ન જીવન તૂટી જશે. પણ સમાચાર પહોંચી જાય છે, બાપુજી આવીને લઈ જાય છે, એની જેઠાણે આવીને બાળક હાથમાંથી ઝૂંટવી જાય છે. ત્યારે જવું હોય તો જ હવે બાળક નહીં મળે, એટલે અત્યાર સુધી બાળક એનું હતું, હવે આમનું થઈ ગયું. છોકરી અહીંયા ઘરે છે, 4.25 વર્ષ થઈ ગયા છે, એના બાળક સાથે મળવા દેતા નથી. છોકરીએ કેસ કર્યો છે ભરણ પોષણનો, બાળકની કસ્ટડી મેળવવાનો, તો ખબર પડી કે વકીલ ફૂટી ગયો છે, એના સામેની બાજુથી પણ પૈસા ખાય છે. આ છોકરી હવે એને લાગ્યું કે મારે મારા પગ પર ઉભા રહેવું છે, એટલે અહીંયા આવી છે, 2 મહિના સીવણ શીખે છે. આવી કહાનીઓ મેં મારા 36 વર્ષમાં એટલી જોઈ છે કે હું લખવા બેસું તો મને ખબર નથી ક્યારે લખી શકાય. એટલે જે દેશમાં આપણે કહીએ કે આટલા બધા કાયદાઓ છે અને આટલી બધું વિકાસ છે અને આટલી બધી પ્રગતિ છે, ત્યાં માણસ હોવું, એની અંદર દલિત હોવું અને દલિતની અંદર એક સ્ત્રી હોવું, એટલે મારી કહાનીઓ આ છે. એટલે મને લાગે કે ભલે કંટાળી જાય પણ મને એવું લાગે કે 1000 વર્ષની જિંદગી મળે તો બહુ સારું, થોડું વધારે કામ કરી શકું, પણ આ છે. થેન્ક યુ માર્ટિનભાઈ. આપણે માર્ટિનભાઈને ફરી એકવાર સમય હશે જરૂર સાંભળીશું. આજે પ્રવચન શ્રેણી યોજાય એમાં સુપ્રીમ કોર્ટના માજી ચીફ જસ્ટિસ પ્રફુલ્લ ભગવતી પણ આવેલા. એમણે એક બહુ સરસ નિવેદન કરેલું કે દયાની અરજીમાં દયાની અરજીના નિકાલમાં વિલંબ ગેરવ્યાજબી ગણાય. અને એવા જ એક વકીલ ધારાશાસ્ત્રી શ્રી ગિરીશભાઈ પટેલ આપણી સાથે છે. તેઓ જ્યારે કોર્ટમાં હાજર થાય ત્યારે પિનડ્રોપ સાયલન્સ સાથે નામદાર ન્યાયાધીશ પણ તેમને ધ્યાનથી સાંભળે. આજે આપણે એમને ધ્યાનથી સાંભળીશું. તેઓ ઉંમર તેવું કહે છે કે હું 80 વર્ષનો છું, પણ એમની એક વાત છે જે મને બહુ ગમી છે. હું છે ને હંમેશા યુવાનો સાથે રહેવાનું પસંદ કરું અને યુવાનોની કંપની ગમે. કેમ કે પેલા બુઢા લોકો હોય ને મારી ઉંમરના, શું વાત કરે. પેલા મગનભાઈની બાયપાસ થઈને છગનભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા ને ફલાણું ગુજરી ગયો ને ઢીકણા ને આમ થયું ને, મને આવાથી વાતોથી બહુ જ કંટાળો આવે. પણ યુવાનોની વાતો એટલી બધી ઉત્સાહજનક હોય, ઉર્જાજનક હોય, તો મને તો હંમેશા યુવાનોની કંપની ગમે. આવા યુવા હૃદયી ગિરીશભાઈને આપણે સાંભળીશું. મિત્રો, જ્યારે આ અંતિમ પ્રવચન માટે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે 2 ઘડી તો આંચકો લાગી ગયો. કારણ કે પહેલી વખતે મને કોઈ મારા મૃત્યુ વિશે ખ્યાલ આપ્યો, અને હકીકતની અંદર તો મારું છેલ્લું પ્રવચન આ ટાઇટલ હતું. મારે જસ્ટિસ ભગવતીને આ કહેવાનું હતું કે તમારે બોલવાનું છે. હું મૂંઝવણમાં હતો કે જસ્ટિસ ભગવતીને કેવી રીતે કહું કે આ મારું અંતિમ પ્રવચન છે. એટલે મેં કહ્યું કે તમે સાહેબ એવું રાખો છે, એસ્યુમ કરો કે જો આ મારું અંતિમ પ્રવચન હોય તો એ ટાઇટલ મારું છે, અંતિમ પ્રવચન એમની વાત હતી. અને ખરેખર આ અંતિમ પ્રવચન આપ્યા પછી હું એટલો માદો થઈ ગયો કે મને લાગ્યું કે આ અંતિમ પ્રવચન ખરેખર મારે મારે પોડકાસ્ટ નથી. પણ આજે આભાર માનું છું ડૉક્ટર તુષાર શાહના નીચે હું બચી ગયો, અને બચી ગયો ત્યારે મને લાગ્યું કે ના, હું ખરેખર અલ્પ વિરામ હતું, એ પૂર્ણ વિરામ નથી. આજે જ્યારે વાત કરું છું ત્યારે અંતિમ પ્રવચન આપવાની વાત બહુ જ મૂંઝવણ ભરી હોય છે. કારણ કે મારા જીવનને જાણવામાં બહુ રસ ના હોય લોકોને, કારણ કે હું એક સામાન્ય માણસ છું. એવી રીતે હું સલાહ બી ના આપી શકું, કારણ કે નાની પાલખીવાળાએ કહેલું કે આ દુનિયામાં 2 મૂર્ખામી હોય છે, એક ઇટ ઇઝ ફુલિશ ટુ ગીવ એડવાઇસ, અને બીજી ઇટ ઇઝ ફુલિશ ટુ એક્સેપ્ટ એડવાઇસ. અને એટલા માટે હું કોઈને સલાહ બી ના આપી શકું. છેવટે મારે બોલવું શું, અને એ બહુ ગંભીર વિચાર હતો. એમાંથી મને એમ લાગ્યું કે મારા જીવનમાં જે જે પ્રસંગો બનેલા છે એ પ્રસંગોને આજના દુનિયાના પ્રશ્નો સાથે સાંકળી શકાય કે ના સાંકળી શકાય.
મેં માત્ર એટલું જ કહું કે મેં જે અનુભવ કર્યો છે એક વિદ્યાર્થી તરીકે, એક સામાન્ય ઘરમાં જન્મેલો માણસ તરીકે, વિદ્યાર્થી તરીકે, એટલો શરમાળ હતો કે કદી વિચાર બી નહીં કરેલો કે હોશિયાર હોવા છતાં પણ હું વકીલ કે પ્રોફેસર થઈશ. પ્રોફેસર તરીકે જે મેં કામ કર્યું, વકીલાત તરીકે કામ કર્યું, આ બધા પ્રસંગો જે બન્યા એ પ્રસંગોની અંદર મને જાત જાતના પ્રશ્નો ઉપસ્થિત થયા. અને એટલા માટે મેં મારા વખતે મેં લખેલું કે જેમ લોકો પોતાના વસિયતનામાંથી પોતાની પ્રોપર્ટી આપતા જાય છે, એમ હું અમારા છેલ્લા પ્રવચનમાં દુનિયામાં થયેલા પ્રશ્નોનો જવાબ પૂછવા માગું છું. હું સવાલો આપતા જાઉં છું. દાખલા તરીકે, મેં કદી જિંદગીમાં વિચાર નહીં કરેલો કે હું શું થઈશ. આજે દુનિયામાં જ્યારે જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશનની વાત ચાલે છે કે તમારે ડૉક્ટર થવાનું છે, તમારે લોયર થવાનું છે. અમારા જીણાભાઈ દેસાઈએ એક મીટિંગ બોલાવેલી સેનેટમાં, યુનિવર્સિટીમાં હતો, જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન. એ વખતે મેં એક સવાલ પૂછ્યો કે સાહેબ, આની ચર્ચા કરતાં પહેલાં અહીંયા બેઠેલા બધા માણસને પૂછી જુઓ કે તમે શું થવા માગતા હતા અને શું થયા. એટલે આજે જે ચિંતા લોકોની છે કે મારા છોકરાને ડૉક્ટર બનાવો, મારા છોકરાને એન્જિનિયર બનાવો, આ સવાલ રિયલી અસ્થાને છે. કારણ કે માણસ શું થશે કોઈને ખબર નથી પડતી. એવી જ રીતે હું હંમેશા રખડ્યા કર્યો. આર્ટ્સમાં ગયો, એસએસસીમાં બહુ ફર્સ્ટ ક્લાસ આવેલો, આર્ટ્સમાં ગયો, સાયન્સમાં ગયો એન્જિનિયર થવા માટે, એમાંથી આર્ટ્સમાં ગયો, ઇન્ટર આર્ટ ગયો, લોમાં ગયો, લોમાં અંદર આવ્યો. લોકો પૂછતા હતા કે એનો મગજ ઠેકાણે નથી. મારા પિતાજીને બી બહુ ચિંતા થતી હતી કે આ વેવરિંગ માઇન્ડવાળો છે. પણ પાછળથી મને ખ્યાલ આવ્યો કે વકીલાતમાં અને પ્રોફેસરમાં આ જે જે વિષયો ભણ્યો, મેથેમેટિક્સ, લોજિક, ઇકોનોમિક્સ, પોલિટિક્સ, એ બધા જ વિષયોનું જ્ઞાન કામમાં આવ્યું. અને એટલા માટે ઓવર સ્પેશિયલાઇઝ ના હોવું જોઈએ એક સવાલ મહત્વનો હતો. આ જ રીતે ધીમે ધીમે કરતાં કરતાં હું વકીલ થયો, પહેલાં પ્રોફેસર થયો, પ્રિન્સિપાલ થયો. પ્રોફેસરની અંદર બી યંગ છોકરાઓ સાથે જો 12-25 વર્ષ ગાળ્યા, એ યંગ છોકરાઓ સાથે ગાળવામાં મને એમ થયું કે યંગ છોકરાઓએ ભવિષ્યનું વિચારે છે, ભૂતકાળનું કદી વિચારતા નથી. મેં બી નક્કી કર્યું કે આપણે ભવિષ્યનો વિચાર કરો, ભૂતકાળની વાત તરફ જવા દે. અને એટલા માટે જ બેને જે વાત કર્યું કે મને હંમેશા યંગ છોકરાઓ સાથે બેસવાનું ગમે છે, કારણ કે એને ભવિષ્યનું દેખાય છે. વકીલ થયો, વકીલાત મેં નક્કી કરેલું કે વકીલાત માત્ર ગરીબો માટે કરવી. એટલા માટે વર્ષો સુધી મને કદી વકીલ તરીકે સ્વીકાર્યો નથી, કારણ કે હું એ દલિતોના અધિકારની વાત કરતો હોઉં, કોઈ જાજરૂ બનાવવાની વાત કરતો હોય, કોઈ ગરીબને પાણી ના મળતું એની વાત કરીને વકીલાત કરતો હોય, તો વકીલાત તો હંમેશા કોન્ટ્રાક્ટ નહીં હોય, પ્રોપર્ટી નહીં હોય, કોન્સ્ટિટ્યુશન નહીં હોય, આ વકીલ ના કહેવાય. પણ ધીમે 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 મારું સ્થાન સ્વીકારાયું. આ વકીલાતની અંદર આ જાત જાતના સવાલો ઊભા થયા. એ બધા સવાલોની અંદર એક વખત મને ચીફ જસ્ટિસે પૂછ્યું કે ગિરીશભાઈ, મિસ્ટર પટેલ, આ સવાલ આ કેસોમાં તમને કંઈ મળતું મળતું તો છે નહીં, તો તમે શા માટે વારંવાર આ જાતના પબ્લિકના સવાલો લઈને આવો છો? એ વખતે મારો જવાબ હતો કે સાહેબ, આઈ નો દેટ આઈ વિલ નોટ ગેટ એનીથિંગ. આઈ ઓલ્સો નો દેટ માય સોસાયટી વિલ નોટ ચેન્જ બાય ધીસ થિંગ. બટ એક જ મારો આશય છે કે આઈ વોન્ટ ટુ ડિસ્ટર્બ યોર લોર્ડશીપ સ્લીપ. જેથી તમે રાતે ઘેર ઊંઘવા જાઓ ને, આ તમને ખ્યાલ આવે કે આ દેશમાં બધું ઠીક નથી ચાલતું. કંઈક ને કંઈક ગરીબ માણસ છે, કોઈ જગ્યાએ કોઈને જુલમ થઈ રહ્યો હોય, કોઈ માણસ માંદું હોય, આ બધા સવાલોથી તમે જાગૃત રહો. એટલા માટે હું વકીલાત કરી રહ્યો છું. હંમેશા લડતો રહ્યો છું, નાનપણથી જ અન્યાય સામે લડતો રહ્યો છું. એટલા માટે હંમેશા મને છાપ હતી મારી યુનિવર્સિટીમાં કે ઇઝ એન એંગ્રી યંગ મેન. પણ મારી યંગ એજ તો જતી રહી છે, પણ એંગર તો હજુ એટલો જ ચાલુ રહ્યો છે. અને એ એંગર છેવટ સુધી ચાલુ રાખવો, એની સમાજની અંદર કંઈક નાનું કશું કરી શકાય. અને એ દ્રષ્ટિએ મેં જીવનમાં અનેક આખા ગુજરાતની પરિસ્થિતિ જોઈ છે, આદિવાસીઓને જોયા છે, ગરીબ મજૂરોને જોયા છે, ખેડા જિલ્લાની અંદર તમાકુમાં કામ કરતા બિચારી ગરીબ સ્ત્રીઓ પોતાના બાળકોને ઉધરસ થતા હોય એ બાળકોને મેં જોયા છે. એ જ મેં આદિવાસીઓને જોયા છે, જે શું શેરડી જે મીઠી ખાંડ આપણે ખાઈએ છીએ એ શેરડી કાપનારા મજૂરોમાં ગયા છું, ગયો છું, એની જે વાત કરી છે. અને મેં એક વાત પૂછ્યું કે તમને પાણી મળે છે?
તો એ આદિવાસીને જવાબ સાંભળવા જેવો છે કે સાહેબ એ મોટે ભાગે મરાઠા મહારાષ્ટ્ર ગયા હોય કે આદિવાસીઓ કહું કે સાહેબ જો પીતે હૈ ને ઉસકો પાણી કહેતે હૈ આ ટાઇટલ તો સર સિનેમાનું હોઈ શકે પણ એ ગરીબ આદિવાસી આ જવાબ આપ્યો તો આ બધું જોયેલું છે અને જોવાને કારણે મને એમ લાગે છે કે હંમેશા એક નવી દુનિયા બનાવવા માટે સમાજવાદી છું માર્ક્સવાદી છું અને મેં હંમેશા નવી દુનિયા માટે કંઈક ને કંઈક કામ કરવાનો પ્રયત્ન કોશિશ કરે છે અને હાર્ટની તકલીફ હતી પહેલાં 20 વર્ષે ખબર પડી કે હાર્ટની તકલીફ નથી એ તુષારે મને કહ્યું કે સાહેબ કોઈ તપાસ કરાવો આ ગોળીઓ ખાવ છો તો ખબર પડી ગયું દેવ્યાશ્રી 20 વર્ષ પછી અમેરિકામાં જ્યારે એન્જિયોગ્રાફી કરાવી અને કશું ના નીકળ્યું ત્યારે મેં બે સવાલ પૂછ્યા કે સાહેબ આ ગોળીઓનું શું કરવાનું રોજે રહું છું સોર્બિટેડ એટલે ફેંકી દો મેં કીધું મેં રજા લીધી હાઈકોર્ટમાં એ રજાઓને લીધે તમને ફાયદો થયો તમને કારણ કે તમારું ટેન્શન ઓછું થઈ ગયેલું છે અને અલ્ટિમેટલી છેવટે એક ડૉક્ટરે મને પૂછેલું અને મેં સવાલ પૂછ્યો કે મારે આ કેટલા વર્ષ જીવાશે લોકો મારે 2007 જોવાશે અને કેમ પૂછો છો લોકો મારે જોવું છે કે આ 2000ની હાલમાં 21મી સદીમાં ભારત કયા દિશામાં જઈ રહ્યું છે મારી કલ્પના હતી કે 21મી સદીમાં ભારત જશે તો મહારાજના દરેકના ઘરમાં રોટલી હશે રોજી હશે એનું કુટુંબ સુખી હશે આરોગ્યનો સવાલ હશે શિક્ષિત લોકો હશે એક સમાન હશે અને બીજું એક સ્વપ્ન એવું હતું કે આ આદર્શ સમાજ આ સમાજની અંદર મોટા મોટા માણસો હશે મોટા મોટા મશીનો હશે કોઈ મશીનો ચાલતા ના હોય તો ગાડામાં ખેંચીને લઈ જવાતા હશે સામાન્ય લોકો બિચારા દોરડા ખેંચતા હોય અને મોટાભાગના લોકો એમ કહેતા હોય કે સાહેબ અમને 1947ની ગરીબી પાછી આપો અમારે આ જોઈતું નથી આ બે સ્વપ્નોમાં 21મી સદી આવી ખરી અને 21મી સદીમાં પેલું જે ખરાબ સ્વપ્ન હતું ને એ ખરાબ સ્વપ્ન સાધતો જોયો છે આજે એટલી જ વાત કહેવા માગુ છું કે અંતિમ પ્રવચનમાં હું જે આ છેલ્લા 5 વર્ષની અંદર આઈ એમ વેરી હેપી એક હેપી જિંદગી જીવેલો છું ગરીબો માટે કામ કરીને ગરીબોના હસ્તા જે બનાવીને એ ઝૂંપડાઓના અનેકને 15,000 ઝૂંપડાઓને અનેક લોકોએ બચાવ્યા છે આખો સાબરમતી પર લેબર ફ્રન્ટના જે 15 રહેતા હતા ગરીબ માણસો એને 12,000 મકાનો એક પણ પૈસો લીધા વગર મેં બનાવેલા છે અને જ્યારે એ મારું જ્યારે મારી માંદગીમાં બહુ મોટા ખર્ચમાં ત્યારે એ લોકોએ પૈસા ઊભા કરીને 1,00,000 રૂપિયા આપ્યા ત્યારે મારી એક ધન્યતા લાગી ગઈ અને કે ખરેખર મને આ પાલા મળી ગયો છે તો મિત્રો એક સામાન્ય માના જિંદગીમાં કશું જ હોતું નથી મૃત્યુ એ જ ફાઇનલ છે અલ્ટિમેટલી એટલે જ મેં અવિનાશભાઈને કહ્યું કે તમે આ અલ્પવિરામ કરો છો એ અલ્પવિરામ નથી હોતું ઇટ ઇઝ અ વિરામ પણ એટલું ખરો કે એના પાછળના એ જે છેલ્લું વચન આપ્યા પછી 5 વર્ષની અંદર માંદો થયો સાજો બી થઈ ગયો મારા છોકરાઓ બધા એસ્ટાબ્લિશ થયા છે અને હું હાઈકોર્ટ છોડી અને ફરીવાર લો કોલેજની અંદર જઉં છું યંગ યુવકોની વાતો કરવા અને ભવિષ્યમાં એક સારા વકીલ બનાવવા માટે કારણ કે મારો આદર્શ એ છે જીવનમાં કે વકીલ એ માત્ર આ વકીલ કે કાયદો એ કોઈ ચેસની ગેમ નથી કે આ ગઈ આ ગપાવન મરવાનું આ તમારું શું છે નાપલાણું આ લો છે એ હ્યુમન બિંગ સાથે સંકળાયેલો છે લોકોની આકાંક્ષાઓ આશાઓ એની ઈચ્છાઓ અનિચ્છાઓ એની સાથે સંકળાયેલો કાયદો છે અને એ કાયદા માટે એટલા માટે એક મોટા પ્રોફેસરે કહેલું કે યુ શુડ નોટ બી મિયરલી એ લોયર વિથ અ ગ્રેટ માઇન્ડ યુ શુડ ઓલવેઝ બી અ લોયર વિથ અ ગ્રેટ હાર્ટ ઓલ્સો આ મારો આદર્શ રહ્યો છે કે તે જીવવાની કોશિશ કરેલી છે અને કોઈ જિંદગીનો અસંતોષ નથી આ મારું અંતિમ પ્રવચન છે થેન્ક યુ ગિરીશભાઈ બહુ ઓછા લોકોને આ રીતે સંતોષ સાથે કે જે એમ કહેત્યા કે હે કે હું બહુ સુખી છું બહુ ખુશ છું મને ખુશ એવી વાત નથી કે જે મારી કોઈ ડિઝાયર કોઈ અધૂરી હોય આવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે ગિરીશભાઈ અમારા એક છે થેન્ક યુ ગિરીશભાઈ અરુણાબેન જાડેજા જેમણે આજે આ પુસ્તકનું લોકાર્પણ કર્યું એમને થોડો પ્રતિભાવ આપવા વિનંતી અને એ પહેલાં એક અમારા યુવા અમદાવાદ બુક ક્લબના પ્રેસિડન્ટ આશાબેન દેસાઈને સ્ટેજ પર આવવા વિનંતી કે જેને અમે એક શ્રોતાઓના પ્રતિનિધિ રૂપે એક પુસ્તક આપવા માંગીએ છીએ
ગુજરાતી બુક ક્લબના પ્રેસિડેન્ટ પ્રમુખ આશાબેન દેસાઈ. આપણે અરુણાબેનના પ્રતિભાવ સાંભળ્યા પછી જે શરૂઆત જેમનાથી થયેલી આ પ્રવચન શ્રેણીની તે નારાયણભાઈ દેસાઈ અને એ સિવાય દિવંગત શ્રી ડૉક્ટર મનુ કોઠારી, સુરેશ દલાલ અને અશ્વિની ભટ્ટને આપણે અવાજથી સાંભળીશું. શ્રી અરુણાબેન નમસ્તે બધાને અને અહીં બેઠેલા બધા વક્તાઓ આપને પણ નમસ્તે. જ્યારે આ અંતિમ પ્રવચનની શ્રેણી ચાલી મુંબઈમાં અને નવનીતમાં એ પ્રગટ થતી ગઈ, પછી હમણાં આ જ્યારથી યુટ્યુબ શરૂ થયું ત્યારે યુટ્યુબ પર પણ આમાંના ઘણા બધા પ્રવચનો સાંભળવા મળ્યા અને અમે બધા વાચકો આ શ્રેણીના દીવાના કહી શકાય કે હવે કોનું છે, જોઈએ આ છે તે છે, બધા જ જોયેલા છે, બધા વાંચેલા છે, માણેલા છે, જાણેલા છે. મુરબી ગિરીશભાઈ સાહેબે કહ્યું કે આ મારો એંગર છે, તો એ એંગર છે ને એને સંસ્કૃતમાં પુણ્ય પ્રકોપ કહે છે. ક્રોધ એ સારો નથી, પણ સ્વસ્થ ક્રોધ એટલે પુણ્ય પ્રકોપ એ સારો છે, એટલે એમનો એંગર છે એ પુણ્ય પ્રકોપ છે. તુષારભાઈને આપણા લોકલાડીલા નવલકથાકાર અશ્વિનીભાઈના ડૉક્ટર તરીકે બધા આપણે ઓળખીએ, એટલે અમે પણ એ રીતે ઓળખતા. અને અશ્વિનીભાઈની જ્યારે બુક ક્લબમાં એમની આપણે પેલી ક્લિપ જોઈ હતી બધી, ત્યારે પણ આપના વિશે જાણેલું. માર્ટિનભાઈએ દલિતો વિશે ઘણું સારું લખ્યું અને ખૂબ એ ખુલ્લા થયા છે એમાં. અજયભાઈએ સાર્થકતા અને સફળતાનું બંને વચ્ચેની ભેદરેખા બહુ સરસ સમજાવી અને મને લાગે છેલ્લું વાક્ય તમારું છે કે આ મારું સત્ય ભ્રષ્ટ તો નહીં થઈ જાય, હા મારું લખાણ ભ્રષ્ટ તો નહીં થઈ જાય, મિથ્યા નહીં જાય ને એ રીતે. બીજું એમણે બધા જ કબૂલાતો કરેલી છે. અજયભાઈએ કબૂલાત કરેલી કે જ્યારે એન્કાઉન્ટરમાં કોઈ ગુજરી જાય છે, બહુ બુરી રીતે મરી જાય છે, છતાં એના સગાવાલાને કહેવું પડે, સગાવાલા પૂછે છે અજયભાઈને કે એમણે તો જોયા નથી આની છેલ્લી હાલત પોતાના સ્વજનની, એટલે પૂછે છે કે શાંતિથી ગયા ને, કોઈ તકલીફ તો નથી ને? પેલો તરફડીને મર્યો હોય તોય અજયભાઈ કહે છે કે હું જૂઠું બોલ્યો છું, સત્યમ વદ પ્રિયમ વદ, પણ જૂઠું બોલ્યા છે એ બીજાને સાતા આપવા માટે નહીં, કહે છે હા ખૂબ શાંતિથી ગયા છે તમારા સ્વજન. પછી એમણે એ કબૂલાત કરી છે કે હું રાતોની રાતો હું ઊંઘ્યો નથી, કે મારો લેખ, મારો આ એડિટિંગ જે એમનો લેખ કરેલો હોય એમાંથી કે એડિટિંગ કાપશે તો નહીં, મારી બાયલાઈન કાઢી નાખશે તો નહીં, એવું કંઈ છે ને અંદર, મને એવું સાધારણ યાદ છે. તો એ રીતે એમણે ઘણી કબૂલાતો કરી છે. અને સુમનભાઈ સાહેબે બરોડાનું બધું વર્ણન કરેલું છે, બરોડા કેનેરા કાફેમાં જતાં કોફી પીતા અને શું શું કઈ રીતે તે બધાએ અંતિમ પ્રવચનમાં પોતાની કેફિયત આપી છે, ખુલ્લા દિલે આપેલી છે. આ કાકા સાહેબ કાલેલકર એમનું એક પુસ્તક છે મૃત્યુ પરમ સખા, એમાં કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી, અલ્પવિરામ છે. સહેજ અટક્યા અને પછી આગળ વધ્યા, એટલે અલ્પવિરામ નામ એ રીતે પણ ખૂબ યોગ્ય છે. અને આ ચંદ્રમૌલીભાઈ ઊભા થયા, ચંદ્રમૌલીભાઈ જરા બધાને ફરીથી મોઢું બતાવી દો. આ ચંદ્રમૌલીભાઈ આ દીકરાએ આ પુસ્તકને શબ્દબદ્ધ કરવાનું બીડું ઉઠાવેલું, કે આ ખૂબ અઘરું છે. આ લોકોની બધાની જે પ્રવચન શ્રેણી છે એમના વક્તવ્યો એ રેકોર્ડ થયેલા હોય અને એનું એડિટિંગ કરીને એક એક શબ્દ વાક્ય બધા આ લોકોના લેવાના અને એને શબ્દબદ્ધ કરવાના, એટલે એ મોટું કામ ચંદ્રમૌલીભાઈએ કર્યું છે. એટલે આપણા બધા વતી એમને ખૂબ અભિનંદન, અરુણોદય પ્રકાશનને પણ. તો આપણને બધાને મજા આવી, આપને બધાને પણ આ ગમ્યું જ હશે, કારણ કે અંતિમ પ્રવચન એ આખો વિષય એટલો નવો છે કે અમારે છેલ્લે કહેવાનું તો શું કહું, જેમ સુમનભાઈ સાહેબે કહ્યું એમ. તો બધાને ફરીથી નમસ્તે, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર, આભાર અરુણાબેન. થેન્ક યુ અરુણાબેન. હા હા સુમનભાઈ.
પુસ્તકોના માણસ તરીકે મારે એમ કહેવું છે કે આ અલ્પવિરામ નામનું પુસ્તક છે એ કોઈપણ વ્યક્તિના ઘરમાં હોવું જોઈએ. એવું કહેવાય છે કે આ 50 ફિલ્મો તમારે મરતા પહેલાં જોવી. એવી રીતે જો કહેવામાં આવે કે ગુજરાતી સાહિત્યમાં પ્રકાશન ક્ષેત્રે પ્રકાશિત થયેલા પુસ્તકોમાંથી જો મરતા પહેલાં વાંચવા જેવી કોઈ વસ્તુ હોય તો એમાં આ પુસ્તક છે એ હું બિલકુલ ટકોરાબંધ કહેવા માગું છું. અને આપ સૌને વિનંતી છે કે આપ એને વસાવો, આપણને બહુ જ ફાયદો થશે. થેન્ક યુ વેરી મચ. અમદાવાદમાં લિટરેચર ફેસ્ટિવલ થાય છે, જયપુરમાં થાય છે, ઇન્દોરમાં થાય છે, અમદાવાદમાં આ સ્વપ્ન સાકાર કરી બતાવ્યું ને અમદાવાદનું મને એવું લાગે છે કે એક કલગીમાં એક સાચા અર્થમાં એક મોરપીચ ઉમેરાયું છે કે અમદાવાદમાં આટલું સારું કેળવાયેલું ઓડિયન્સ છે. લોકો એવું માનતા હતા કે મરાઠી વાંચકો બહુ સારા, બંગાળી વાંચકો બહુ સારા, ભાઈ ગુજરાતીઓ સવાય ગુજરાતી વાંચકો છે. અને મને દુઃખ એક જ વાતનું થાય છે, હમણાં એક આર્કિટેક્ટે મને બોલાવ્યો, મને કહે કે મેં બહુ સરસ ફાર્મ હાઉસ અને બંગલો ડિઝાઇન કર્યો છે, તમે જોવા આવો. તો હું જોવા ગયો, એને લગભગ 40-એક કરોડ રૂપિયા ખર્ચીને આખો ફાર્મ હાઉસમાં બંગલો બનાવ્યો હતો. બંગલો બહુ સરસ છે, પણ મેં કીધું અમે મને પુસ્તકો ના દેખાયા, કે ના અમારા બધા બાળકોએ ભણી લીધું છે. એટલે સુમનભાઈ કહે છે ત્યારે મને લાગે છે કે ચાલુ ક્યાંક. ધન્યવાદ. સુંદર સરસ વાત કર્યો જે ભાઈ. કદાચ બોનારી બાપુએ જ કહ્યું છે કે જે ઘરમાં પુસ્તકાલય ન હોય ત્યાં દીકરી ના દેવી. ગુણવંત સાહેબ સોરી ગુણવંતભાઈએ કહ્યું છે. અને આ સિવાય પણ ઘણી બધી સુંદર વાતો છે. આજે જે સુમનભાઈએ કહ્યું કે આ પુસ્તક દરેક ગુજરાતીઓએ વસાવવા જેવું છે. આપેલા આવી જ એક વાત દીકરી વાલનો દરિયો માટે આપણે સાંભળી છે. અને આજે ફરી એકવાર સુમનભાઈ આવી જ વાત કરી કે દરેક ગુજરાતીએ આ પુસ્તક વસાવવું જોઈએ. થેન્ક યુ. આપણે નારાયણભાઈને, સુરેશભાઈને, ડૉક્ટર મનુભાઈ અને અશ્વિનીભાઈની એક ક્લિપિંગ્સ જોઈશું, જેમનો માત્ર અવાજ હવે આપણી વચ્ચે છે એવા દિવંગત. કેન વી હેવ ધ ક્લિપિંગ્સ પ્લીઝ? બની શકે આવી પોસિબલ? પણ શ્રીમંતની સુખ સભામાં
કુંદનિકા કાપડિયા બહુ સરસ લખેલું. તમે શ્રીમંત, એક તો શ્રીમંત ની શોકસભામાં તો એ લોકોનો જ્યાં નિર્માણ સાબુ ની જાહેરાત હોય એવા ધોળા ધોક કપડા પહેરીને આવે. હા, આમ તો ખુલ્લે માથે ફરતો હોય પણ અમુક એંગલથી છેડો ઓડે, એ છેડો પણ પાછો એ અમુક રીતે સરતો એવું બતાવવાનો, પછી પર્સમાંથી પર્સને વાગી ન જાય એ પર્સ ખોલવાની, એમાંથી રૂમાલ કાઢવાનો, આંસુ ન હોય તો પણ મેકઅપ ન ધોવાય એમ દિશા કરવાનું, અને પછી એકી સાથે બધી ધોળી કબરો ઊભી છે. એને બરાબર ખબર છે ક્યાં કયો શબ્દ વપરાય. હી વોઝ અ વેરી ગ્રેટ સ્કોલર, એ સ્કોલર પોએટ. પ્રથમ પરિણામ મારા માતાજીને કીધું, હું અહીંથી જાઉં. સમયની મર્યાદાને કારણે તમને સહેજ સહેજ ક્લિપિંગ સંભળાવી રહ્યા છે, ગ્લિમ્પસીસ છે આ. આઈ એમ શ્યોર કે આ આ વિડીયો ક્લિપિંગ્સને આ ઓડિયો વિઝ્યુઅલ્સ અવેલેબલ હશે. અરુણાબેન, આને આમ રૂબરૂમાં શાંતિથી સાંભળવું હોય તો ક્યાં મળે? આખા પ્રવચન શ્રેણીની વીડી અને સીડી અને વીસીડી બધું જ એ સિવાય યુટ્યુબ પર મળે છે, અને એ સિવાય કંઈ પણ વાત હોય તો તમે મારો કોન્ટેક્ટ, મારો મોબાઈલ નંબર લઈ શકો છો, હું આ વ્યવસ્થા કરી આપીશ. યુટ્યુબ પર આ શ્રેણીના વિડીયોઝ અવેલેબલ છે. ઓન દેટ નોટ, આઈ થિંક વી આર રનિંગ લિટલ આઉટ ઓફ ટાઈમ. આપણે આ સેશન અહીંયા પૂરું કરવું પડશે. જો મારું આ અંતિમ પ્રવચન હોય તો જીવનની છેલ્લી ક્ષણે, જીવનના છેલ્લા વક્તવ્ય તરીકે હું શું કહું એ આપે આ સૌ મહાનુભાવો પાસેથી સાંભળ્યું. હું ખૂબ ખૂબ આદરપૂર્વક આપ સૌને નમસ્કાર કરું છું, આપને ખૂબ ખૂબ આવકારું છું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અરુણાબેન, યસ, બે મિનિટ, યસ. આજે આપણે અશ્વિનીબેન યાદ ન કરીએ તો ગુજરાતી તરીકે નો ગોળા ગણાઈશું. અચ્છા, એ બાકી રહી ગયા છે. હાજી ડોક્ટર મનુ કોઠારી અને અશ્વિનીભાઈ, પ્લીઝ બે બે મિનિટ. સીધા જ અશ્વિનીભાઈની ક્લિપિંગ ઉપર. થયા પછી 20 વર્ષે તો દેખાય, એટલે અર્લી ડાયગ્નોસિસ જેવું ડિંડ માણું એક પણ મેં જોયું નથી. 1977માં મારો ભાઈ ગુજરી ગયેલો અમેરિકન. અશ્વિની ભટ્ટ ગાંધી જયંતિ નિમિત્તે એક પ્રોગ્રામ કરેલો, એમાં હે રામ ઉપર એક ભાઈ મચી પડેલો. એ ગાંધીજીએ હે રામ એટલે કે રામ નામ વિશે એમણે આર્ટિકલ લખેલો. ગાંધીજીએ બીજું શું કર્યું એની વાત નથી, છેલ્લે હે રામ બોલે એની વાત હતી. એટલે અમારો બકુલભાઈ છેડાયો, આમ તો એ પોતે ગાંધી હતી, એટલે કે તમારા દાદાજીએ એના દાદા તો ગયા, છેલ્લે શું બોલેલા, હે મારી દુકાન એમ બોલે. ગાંધીજી એ રામ બોલ્યા તો બોલ્યા, પણ બીજું બધું ઘણું કહ્યું છે એની વાત કરો ને. આમ કે એમ બોલે કે કોંગ્રેસનો ઠરાવ નંબર 213 એવું કરીને ગુજરી જાય. એટલે આ એક એપ્રોચ છે માણસનો કે છેલ્લે શું બોલવું. હવે મને છે તે આ આમ તો સથરાવી નાખે એવી બધી ચીજોમાં રસ હોય અને એનું આકર્ષણ પણ હોય. મને 75 વર્ષ થયા, થાય બધાને, જેને ના થયા હોય એને થવાના છે, પણ મારી બાબતમાં થોડો અપવાદ છે. અપવાદ એ છે કે જીવનમાં બહુ ઓછો હું માંદો પડું છું, અને એમાં ખાસ કરીને મારે હળવદની જરૂર પડતી, પણ બીજા કોઈની જરૂર પડતી નથી. સર્વનો ખૂબ ખૂબ આભાર. કદાચ સૌથી વધારે મહત્વનું એ છે, શરૂઆત ક્યાંથી થાય છે એના ઉપર બહુ મહત્વ નથી હોતું, અંત કેવી રીતે આવે છે એ યાદ રહી જાય છે, જતા વેળાનો શબ્દ થોડો વધારે યાદગાર બને છે.
મને વિશ્વાસ છે આપ થોડામાં ઘણું સમજશો. થેન્ક યુ વેરી મચ. યુ હેવ બીન અ વેરી કાઇન્ડ સ્વીટ ઓડિયન્સ. થેન્ક યુ ઓલ વેરી મચ, ડૉક્ટર સુમન શાહ, અરુણાબેન, અજયભાઈ, માર્ટિનભાઈ, ડૉક્ટર તુષાર શાહ, ગિરીશભાઈ અને અરુણાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ વેરી વેરી મચ. આ કાર્યક્રમની ક્લિપિંગ્સ યુટ્યુબ પર અવેલેબલ છે, એઝ અરુણાબેન રાઇટલી સે, યુ કેન જસ્ટ ચેક આઉટ ધેર. થેન્ક યુ ઓલ વેરી વેરી મચ. આજ